આજે દિયોદર માર્કેટયાર્ડની ચૂંટણી માટેનું મતદાન હોવાથી મોટી સંખ્યામાં ખેડૂતો અને વેપારીઓ મતદાન કરવા માટે મતદાન કેન્દ્રો ઉપર પહોંચ્યા હતા અને સવારે 9 વાગે શરૂ થયેલી મતદાનની પ્રક્રિયા સાંજે 5 વાગ્યા સુધી ચાલી હતી મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આવતીકાલે મતગણતરી હાથ ધરાનાર છે દિયોદર માર્કેટયાર્ડની આજે ચૂંટણી યોજાઈ હતી માર્કેટયાર્ડની 16 બેઠકો માટે અગાઉ 2 બેઠકો બિનહરીફ થતાં આજે 14 બેઠકોની ચૂંટણી યોજાઈ હતી જેમાં મતદાન કરવા માટે વહેલી સવારથી જ ખેડૂતો અને વેપારીઓ પહોંચી ગયા હતા આ ચૂંટણીમાં ખેડૂત વિભાગની 10 બેઠક માટે 20 ઉમેદવાર અને વેપારી વિભાગ માટેની 4 બેઠક માટે 8 ઉમેદવારો મેદાનમાં છે એમ કુલ મળી 14 બેઠકો માટે 28 ઉમેદવારનું ભવિષ્ય 2189 મતદારોએ ઉમેદવારનું ભવિષ્ય નક્કી કરશે જેમાં માર્કેટયાર્ડના વર્તમાન ચેરમેન અને દિયોદરના કોંગ્રેસના ધારાસભ્ય સીવાભાઈ ભુરિયા તેમજ ઈશ્વરભાઈ તરકની પેનલ સામસામે હોવાથી બંને પેનલો પોતપોતાના તરફથી જીતની દાવેદારી રજૂ કરી રહ્યા છે દિયોદર માર્કેટયાર્ડમાં કોંગ્રેસના ધારાસભ્ય સીવાભાઈ ભુરિયા છેલ્લા 8 વર્ષથી દિયોદર માર્કેટયાર્ડના ચેરમેન છે જેથી આ વખતે ફરીથી તેમની પેનલ જીતશે અને તેઓ ફરીથી ચેરમેન બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તો તેમની હરીફ પેનલના ઈશ્વરભાઈ તરક પણ પોતાની પેનલ આ વખતે જીતશે તેવો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે આજે દિયોદર માર્કેટ સમિતિની ચૂંટણી નું મતદાન ચાલુ છે મતદાન 4 વેપારી અને 10 ખેડૂતો સામસામે પેનલમાં ચૂંટણી લડે છે મને મારી પેનલ મને 100% વિશ્વાસ છે કે જે મારી 100 કે 7 દાણો આખા મત વિસ્તારનો જે મારો પ્રવાસ જે ગામડામાંથી મને આવકારો મળ્યો છે અને જે મારા તરફી લોકોની લાગણી હતી એના ઉપરથી સદંતર મને એવું દેખાય છે કે 4 વેપારી અને 10 ખેડૂત 14 મારી પેનલના ઉમેદવાર વિજેતા બનશે એવી 100% વિશ્વાસ છે કારણ કે હું અત્યારે વર્તમાન પણ ચેરમેન છું ને હવે પણ બીજી વખત પણ હું ચેરમેન તરીકે મારી વરણી થાય મને 100% વિશ્વાસ છે દિયોદર એપીએમસીની આ ચૂંટણી છે મારી આગેવાની હેઠળ 14 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે 14 ઉમેદવારો સંપૂર્ણ બહુમતીથી અમે જીતીએ છીએ અને ખેડૂત વિભાગમાં 1583માંથી 100મેના ઉમેદવારોને લગભગ 300થી વધારે વોટ મને સંપૂર્ણ વિશ્વાસ છે કે 300થી વધારે વોટ મળતા નથી મતદારો વેપારી અને ખેડૂત તમામ મારી સાથે છે ભૂતકાળમાં હું પણ ચેરમેન હતો અને ચાલુ ચેરમેન છે એટલે પરિવર્તન લોકો પરિવર્તન સંપૂર્ણ પરિવર્તન પેનલ બનાવવા માટે મન મનાઈ લીધું છે દિયોદર માર્કેટયાર્ડની ચૂંટણી માટે ખેડૂતો તેમજ વેપારીઓએ ઉત્સાહભેર મતદાન પ્રક્રિયા સાંજ સુધી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી અને મતદાનની પ્રક્રિયા પૂરી થયા બાદ આવતીકાલે મતગણતરી યોજાનાર છે ત્યારે આવતીકાલે નક્કી થશે કે મતદારો કોના માથા પર જીતનો સહેરો બાંધે છે